हरिओम विद्यार्थीओ, धोरण एक अने आजनो आपणो विषय छे विषय गणित। धोरण एक विषय गणित अने आपणो प्रकरण छे प्रकरण एक आकारो अने जग्याओ। सीढ़ी लूडो
પછી બીજું શું હોય ખબર છે પાસું શું હોય પાસું પાસું કેવું હોય કે આપણે સાપ સીડી લૂડો રમતા આમાં ગબડાઈને કરીએ છીએ ને પાસો એ પાસો સાપ સીડી પાસો કેરમ આવી બધી વસ્તુ હંમેશા ચોરસ હોય કે કોકે મેમ અમારી બારી તું એવું કહો અમારી બારી બારી તમારે ત્યાં ચોરસ હોય મારે ત્યાં લંબ ચોરસ હોય ભાઈ ઘણા તો હવે ફેશનેબલ હોય તો ગોળ પણ બારી બનાવે બરોબર એટલે બારી નામ એટલે જો કેરમ તમે રમો તો પણ ચોરસ હોય હું રમું તો પણ ચોરસ એટલે કેરમ સાપસીડી પાસો આ બધું હંમેશા કેવું હોય ચોરસ પડી સમજણ હવે ચોરસ પછી હવે આવશે લંબચોરસ શું આવશે લંબચોરસ ચોરસ પછી હવે આવશે લંબચોરસ કોને કહેવાય લંબચોરસ તો લંબચોરસ એને કહેવાય જો ખબર પડી ભાઈ મંદિરની ધજા ત્રિકોણ હોય ને મંદિરની ધજા આમ લહેરાતી હોય
त्रिकोण होय એટલે આપણે શું ભણ્યા કેટલા આકાર ભણ્યા ચોરસ લંબચોરસ વર્તુળ ત્રિકોણ બરોબર હવે બીજું છે નળાકાર એટલે કેવું હોય તમને ખબર છે આ अथवा पेंसिल फेरवता जजो मोटे थी वाँचवा समझ पड़े वार्ता हूँ तक
તમને કહી દઉં. એક હતું ઘેટાનું બચ્ચું, ઘેટાનું બચ્ચું હતું. ઘેટાનું બચ્ચું હતું એટલે પોતાની દાદીને મળવા જતું હતું. આપણે વેકેશન હોય એટલે મામા માસી નાના નાની ના ઘેર જઈએ, પણ આ વેકેશનમાં તો ક્યાંય જવા મળ્યું નહીં. એટલે ઘેટાનું બચ્ચું એના નાનીના ઘેર, દાદીના ઘેર જતું હતું. મને પણ નાનીનું ઘર યાદ આવે હો, એટલે દાદીની જગ્યાએ નાની થઈ ગયું. એક ઘેટાનું બચ્ચું હતું, દાદીને મળવા જતું હતું. એકલું જતું હતું, ભાઈ હા હિંમતવાળું છે તમારા જેવું, એટલે જતું હતું. તો રસ્તામાં એને એક વરુ મળ્યું, વરુ મળ્યું. તો વરુ એને ખાવા જઈ રહ્યું હતું. તો ઘેટાનું બચ્ચું તો બી ગયું કે અરે ભાઈ વરુને કે મને જવા દો, હું મારી દાદીને ત્યાં મળવા જઉં છું. એટલે આપણે ઘણા કહ્યું કે હું મારી દાદીને ત્યાં મળવા જઉં છું, ત્યાંથી બરોબર ખાઈ પી નાઈશ, એકદમ તગડો મગડો થઈ નાઈશ, પછી તું મને ખાજે. એટલે એને પણ એવું જ કીધું, હા ઘેટાના બચ્ચે, હું મારા દાદીને ત્યાં મળવા જઉં છું, ત્યાંથી હું પાછો આવીશ, એટલે તમે મને ખાજો વરુ ભાઈ. વરુ કે સારું જા. તો ઘેટાનું બચ્ચું તો ભાઈ એના દાદીને મળવા ગયું. જ્યારે પાછા આવવાની તૈયારી થઈ ત્યારે એને દાદીને વરુની વાર્તા કીધી, વાર્તા વાત કીધી કે દાદી તું કે શું, તું કે રસ્તામાં વરુ મળ્યું તું મન થઈ જશે. હવે તું દાદી તો સમજદાર હતા, હોશિયાર હતા, હંમેશા આપણે આપણી મમ્મીને એવું કહીએ કોઈક વાત પણ તો કંઈ સમજણ જ ના પડે મમ્મી, પણ એ ખોટી વાત છે. આપણા કરતાં પણ મમ્મી મોટી છે અને બધી ખબર પડે ને, તો દાદી. એટલે દાદીએ એને એક ઢોલક આપ્યું, ગબડે ને એને ગબડે ને, મેં શું કીધું તું સરકે ને, જો ચોરસ આપ્યો હોત તો ઢોલક આપ્યો એટલે ગબડે, આવું બોક્સ આપ્યું હોત તો બોક્સની અંદર બેસી જાય વરુ પછી ગબડે આવે ના, ઢોલક આપ્યો એટલે ઢોલક રોડમાં ગબડ્યું. તો એને એક ઢોલક આપ્યું. દરેક વાત વાર્તા છે ને, તમને કંઈ શીખવા મળે ને એનું જોઈ, ખાલી વાર્તા ના મૂકી દીધી. એટલે એવું કીધું કે ભાઈ તું આ ઢોલકની અંદર બેસી જા, ઘેટાના બચ્ચા કે સારું. પછી દાદી એ ઢોલક ગબડાયું, જેવું ઢોલક ગબડાયું ભાઈ એવું તો વરુની જોડે જોયું. વરુ કે ઘેટા ભાઈ અમારા ઘેટાનું જોયું તું તમે, તમે ઘેટાને જોયું કે ના? પછી આગળ ગયો ત્યારે વરુ ખબર પડી કે આ તો ઘેટું છે, પણ એની પાછળ દોડ્યો. ત્યાં તો ઘેટાભાઈનું ઘર આવ્યું, તે ઘેટાભાઈ તો એમના ઘરની અંદર જતા રહ્યા. તમારી મમ્મીને કહેવાની બરોબર, વાંચવાનું અને મમ્મીને કહેવાની, નાનો ભાઈ કે મોટો બેન, મોટી બેન કે મોટો ભાઈ કોઈ પણ હોય એમને કહેવાનું. એના પછી જે આકારો, આકારોને એકબીજા જોડે જોઈન્ટ કરવાના છે, તો એ પણ તમને ફાવે. હવે તમારા ઘરે ચોપડી હજી નથી લાયા ટેક્સ્ટ બુક, તો ઘરે પણ તમે શું કરશો, તો નોટમાં શું કરશો, તો સાંભળો હું તમને કહું. ઘરે ટેક્સ્ટ બુક આ નોટમાં હવે હું તમને જે લખાવું એ લખી દેજો બરોબર છે. અને ટેક્સ્ટ બુકમાં પણ સૌથી નાના આકારમાં રંગ પૂરો એવું છે, એટલે હવે તમારે રંગ પૂરવાનું તમારી જાતે કરવાનું. અહીંયા આપણું ટેક્સ્ટ બુકનું પ્રકરણ એક પૂરું, પણ નોટમાં જે લખાવવાનું છે લખાવું છું તમે લખી દેજો બરોબર છે. એટલે આપણું પ્રકરણ એક અહીંયા પૂરું થશે. ચલો નોટમાં પણ આ જ રીતે હેડિંગ મારવાનું આકારોને જગ્યા, પછી હેડિંગ મારવાનું શું લખશો, નીચે આપેલ દરેક આકારના ચોરસ હોય બરોબર.
सांप सीढ़ी अने आंसू। मैं चार नाम लख्या छे जोजो। बीजू छे लंबचोरस, लंबचोरस में टीवी, कंपास, बरोबर। पची छे त्रिकोण, त्रिकोण में ध्वजा, जोकर की टोपी, बगबड़ी, पची दड़ो, पैडी दड़ो पैडो, पची चांदा मामा। तो चांदा मामा पूनम मां गोड़ पर पची तो जेम अमास आती जाए थोड़ा थोड़ा ना ना तो जेम का प्रयत्न पानी बरोबर। एक बार लखी कर जो हमारी नोटबुक में बरोबर छे। हवे एनी नीचे अथवा नवा पेज में लखी देजो अने नवा पेज में पाछो एडिट करवानो। नवा पेज में पाछो एडिट करवानो बरोबर। नीचे आपेल चौरस बरोबर। पची लंबचौरस एमां पण तमारो मनगमतो रंग पूरवानो बरोबर। ખાલી જગ્યા ની રીતે પણ પૂછે ને, બે બે નામ લખાયા છે ખાલી જગ્યા ની રીતે પણ પૂછે કે ભાઈ પંખડી નો આકાર। ચલો તમે એ ત્રણ ખાલી જગ્યા લખાઈ દઉં એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતે પૂછે બરોબર છે। આ કરી દીધું, હવે નવા પેજ ઉપર હેડિંગ મારજો।
त्रिज्या एक। केरम नो आकार खाली जगह होय केवो होय केरम नो आकार केवो होय 24 एकदम सरस। बोली एज लखवानी समझ पड़ी बे। बंगड़ी नो आकार खाली जगह और वर्तूर रूप कंपास नो आकार खाली जगह और ध्वजा नो आकार खाली जगह त्रिकोण आवी ते जे में आकार लखाय छे ने खाली जगह एवी खाली जगह पूछाय लखो वर्कशीट आपवानी छे तो वर्कशीट मां पण पूछाय परीक्षा मां पण पूछाय गमे ત્યારે તમને કોઈ પણ આમ પૂછે કે આમ પૂછે તમને આવડવું જોઈએ બરોબર। હવે એકવાર આપણે તમારી પાઠ્યપુસ્તકમાં નજર નાખી લઈએ। પાઠ્યપુસ્તકમાં આપણે કીધું તું એમ પછી જો આ સરખા છે આવા કાર્ટૂન જે સરખા દેતા દેખાતા હોય એને જોઈન કરવાના છે। સામે ત્રિકોણમાં લીલો રંગ ગોળમાં લાલ રંગ અને લંબચોરસમાં વાદળી રંગ પૂરવાનો છે। મેં તમને આમાં કીધું પહેલાં એવી રીતે તમે પહેલાં મોઢમાં કરજો એટલે ખબર પડશે પછી આમાં રંગ પૂરજો અને આમાં પણ છે રંગ પૂરવાના છે। અહીંયા આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે એની આગળ મેં તમને કીધું એમ આકારો એકબીજાને જોઈન્ટ કરવાના છે બરોબર અને સૌથી નાનામાં રંગ પૂરવાનો છે એટલે આમ તો સહેલું બહુ સરસ છે। વ્યવસ્થિત બે વિડીયો આપણા લેસન એટલે કે ચેપ્ટર પ્રકરણ એકના બે વિડીયો હતા બંનેમાં સરસ છે। બે તમને ના ખબર પડે તો બે વાર જોજો અને લખજો ખાલી જગ્યા બે બે નામ અને શું લખાયું હતું ખુલ્લા ચોરસ એ કરી દેવાના અને મેં તમને કીધું એમ પાઠ બીજો પાછળ પાડી દેવાનો અને એમાં જે તમે આ સી